ભારત દેશ લોકશાહી દેશ છે ને અહીં લોકશાહી ઢબે ચૂંટણી યોજાય છે જેનું ઉમદા ઉદાહરણ મળે છે શહેરો અને ગામો ઘણું દૂર એશિયન્ટિક સિંહોના ગઢ ગણાતા ગીરના જંગલમાં જી હા ગીર સોમનાથના વિધાનસભામાં આવતું અને જામવાડા ગીરથી થી કિલોમીટર દૂર નેશનલ પાર્કમાં આવેલું બાણેજ મતદાન મથક જી હા અહીં બાણેજ મહાદેવ મંદિરના મહંત એક માત્ર વિસ્તારના રહેવાસી છે અને આ બૂથનો એક માત્ર મતદાતા છે અહીં ચૂંટણી પંચ એક માત્ર મત માટે આખે આખું પોલિંગ બૂથ ઉભું કરે છે ગીરની અંદર એકમાત્ર મતદાર માટે ચૂંટણી પંચ મતદાન મથક તો ઊભું કરે છે પરંતુ આ મત ગુપ્ત રહેતો નથી એકમાત્ર મત હોવાને કારણે જ્યારે ઈવીએમ ખુલે છે ત્યારે મત બાપુ કોને આપે તે પણ ખુલ્લું પડી જાય છે બાપુના જણાવ્યા મુજબ અહીં રાજનેતા કે સરકાર પાસે કોઈ કામની દિમાન નથી તેમજ અહીં ભલે ચૂંટણી પંચની એક મતની કિંમત હોય પણ રાજનેતાઓ નથી અને અહીંયા કોઈ નેતા પ્રચાર માટે આવતા નથી हरिदास बापू सवार अगर कलाके मताधिकार नही मताधिकार नही सौ टका मतदान तो। पंथ को खूब खूब वोट की इतनी अहमत रखते और वो एक के लिए उन्होंने इतना सब किया है उनको खूब खूब आभार और वो सभी जनता से सभी गुजरातियों से सभी भारतवासियों से कहूंगा कि वो जब इतना प्रयास करते तो अपना मतदान कीजिए